વાત કરીએ આગળ સમાચારની તો દિલ્હીના કર્તવ્ય પથ પર છવ્વીસમી જાન્યુઆરીના પરેડમાં નિર્દેશિત કરવામાં આવેલ તમામ રાજ્યોની ઝાંખીમાં ગુજરાત રાજ્યે પ્રથમ ક્રમ મેળવ્યો છે તો ગુજરાતની ઝાંખી ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર પ્રસ્તુત કરાઈ હતી નાગરિકોએ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા દ્વારા વોટ કરતા ગુજરાતની ઝાંખીનો પ્રથમ ક્રમાંક આવ્યો છે દર વર્ષે અનોખી થીમ પર ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ઝાંખી પ્રસ્તુત કરી અનોખો સંદેશ આપવામાં આવે છે તો ચાલુ વર્ષે પુનઃપ્રાપ્ય ઉર્જા ઉર્જાસ્ત્રોતના મહત્વને દર્શાવતો આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો તો ટેબ્લોએ દેશમાં પ્રથમ નંબર મેળવતા ગુજરાત માટે ગૌરવની લાગણી છે વાત કરી અને મહત્વના સમાચાર સુરતથી સુરતમાં ચાર કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટો પકડાઈ છે તો બ્લોકોને છતરવા માટે ચિલ્ડ્રન બેંકની નોટોનો ઉપયોગ થતો હોવાની પોલીસને આશંકા છે સુરત એસઓજી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં આ નોટો પકડાઈ છે તો મોટા વરાછા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાંથી આ નોટો પકડાય છે પોલીસના મતે છેતરપિંડી માટે એક નોટો સાચી અને તેની નીચે ચિલ્ડ્રન નોટો મૂકવામાં આવતી હતી આ કેસમાં પોલીસે છ લોકોની અટકાયત પણ કરી છે તો સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાં ગેસ ગુંગળામણથી એક બાળકનું મોત નીપજ્યું છે જ્યારે મહિલા સહિત અન્ય ત્રણ બાળકો સારવાર હેછળ ખસેડાયા છે તો રાત્રિ દરમિયાન ગેસ ગૂંગળામણના કારણે આખું પરિવાર બેભાન થયું હતું સવારે દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ન ખોલતા લોકોએ દરવાજો તોડ્યો હતો તો આખું પરિવાર બેભાન હાલતમાં મળી આવતા તમામને સારવાર હેછળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચૌદ વર્ષના બાળકને મૃત જાહેર કરાયું હતું વાત કરી અને સમાચારની પેપર લીક અને પરીક્ષા મોકૂફ રહેતવા અઠવાયેલા ઉમેદવારોની વાહરે પોલીસ આવી છે રાજકોટ એસટી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે ઉમેદવારો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે બહારકામથી આવતા ઉમેદવારો ભૂખ્યા હેરાન ન થાય એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે તો છોટાઉદેપુરના ખટાસ ગામમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને સાત લોકો એક ઘરમાં દરોડા પાડ્યાની ઘટના સામે આવી છે તો ભોગ બનનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ અર્થે આવ્યા છે તેમ કહીને આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યું હતું આરોપીઓએ તપાસ કરવાનો ઢોંગ કરી ચાર લાખ રોકડ અને પાંચ હજારનો ફોન લઈ ફરાર થયા હતા તો ફિલ્મી ઢબે થયેલી રેડ અંગે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રૂપિયા લાખ ઠગાઈ છેતરપિંડી કરી લઈ ગયેલ હોય જે અંગેનો ગુનો કદવાલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે